नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। आज आप धोरण 8 विषय सामाजिक विज्ञान जेमा चेप्टर नंबर 6 नो आपणे अभ्यास करता था, स्वातंत्र्य चळवळनो। नेक्स्ट आपणे 6 लेक्चरनो अभ्यास करी गया छे। आज लेक्चर नंबर 7 नो आपणे अभ्यास करवानो छे, जेमा छेले दांडी यात्राणी वात आपणे करी थी। त्यारबाद हवे आज वात करवानी छे हिंद छोड़ो आंदोलन। तो साथे तमने पेपर स्टाइल ने बधी मळी गई छे, मळजो तैयारी करवा, ने पेपर पण मळी गया छे, बरोबर, व्यवस्थित सारा अक्षरे लखवाना। हिंद छोड़ो आंदोलन के बीजू विश्वयुद्ध चालू हतुं ते समये सरकारनी मुश्किलीओमां वधारो न थाय तेथी व्यक्तिगत सत्याग्रह करवानुं नक्की कर्युं। आपणे नेक्स्ट लेक्चरमां वात करी हती के भाई चोराचोरी गामे छे ए हिंसक बनाव बन्यो, एटले तात्कालिक गांधीजीए छे ए सत्याग्रह बंद करी दीधो, अने त्यारबाद हवे व्यक्तिगत सत्याग्रह एने मंजूरी आपी गांधीजीए। एक तो बीजू विश्वयुद्ध चालू हतुं 1939-45 वाळुं, बराबर, अने त्यारे આપણે અંગ્રેજોને મુશ્કેલીમાં ન મૂકવા, બરાબર, વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું। પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી ગાંધીજી દ્વારા, કે વિનોબા ભાવે એકને છૂટ આપવામાં આવી વ્યક્તિગત સત્યાગ્રહી માટે। ઈસવીસન 1942માં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા ક્રિપ્સ મિશન ભારત મોકલ્યું, બરાબર। હિંદને મનાવી લેવા માટે કયું મિશન? તો કે ક્રિપ્સ મિશન। કઈ સાલમાં? તો કે 1942। પરંતુ ક્રિપ્સ મિશનની ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ નહોતી, તે નિષ્ફળ ગયું। એના દરેક મુદ્દા એવા હતા કે જે ભારતની પ્રજાની જે કંઈ ઈચ્છા શક્તિ હતી, ભારતને સ્વતંત્રતા આપવાની હતી, તો એવી કોઈ વાત એ ક્રિપ્સ મિશનમાં કરવામાં આવી નહોતી। એના પાછા આપણે સમજાવવા આવ્યા હતા, પણ આઝાદીની એક પણ વાત એમાં કરવામાં નહોતી આવી, એટલા માટે ક્રિપ્સ મિશન છે એ આપણે સ્વીકાર્યું નહીં, એટલા માટે ક્રિપ્સ મિશન કેવું ગયું? નિષ્ફળ। પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો જતો હતો, અંગ્રેજો પ્રત્યેનો અસંતોષ છે દિવસે દિવસે વધતો હતો। ત્યારબાદ 8 ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, કે 8 ઓગસ્ટ 1942ની રાત્રે કોંગ્રેસની સમિતિની જે બેઠક ભરાણી હતી મુંબઈની અંદર, અને ત્યારે રાત્રે નક્કી કરવામાં આવ્યું હિંદ છોડો નામની ચળવળ અંગ્રેજો સામે લડવામાં આવશે, બરાબર, અને એ ઐતિહાસિક ચળવળ હતી, બરાબર। 8 ઓગસ્ટ 1942 હિંદ છોડો ચળવળની શરૂઆત 8 ઓગસ્ટ 1942 ત્યારે રાત્રિએ નક્કી કરવામાં આવ્યું હતું, અને 9 ઓગસ્ટની વહેલી સવારે છે, બરાબર, એ તરત જ પાછી એને ખબરે પડી ગઈ અંગ્રેજોને, અને ગાંધીજીની એની સીધી ધરપકડ કરી લીધી। હિંદ છોડો ચળવળનું આયોજન થયું તો રાત્રિ આયોજન થયું હતું, સવારે અંગ્રેજોને ખબર પડી ગઈ। તો આના ઉપરથી આપણે અગાઉ પણ કીધેલું છે કે આપણા લોકો છે એ ફૂટેલા હતા, અંગ્રેજો બાજુ હતા, બરાબર, એ વાત કરી આવતા બધી, એટલા માટે એ લોકોને ખબર પડી ગઈ, ને કે એટલા સમયગાળાની અંદર પણ એને ખબર પડી ગઈ। અને જ્યારે આ હિંદ છોડો ચળવળ જ્યારે નક્કી કરવામાં આવ્યું, બરાબર, અને ત્યારે ગાંધીજીએ એવું કીધું હતું કે મારા જીવનની આ અંતિમ લડાઈ છે, બરાબર, પૂરા જોશથી લડો, કે મારા જીવનની આઝાદી માટેની આ છેલ્લી લડાઈ છે, એટલે પૂરી તાકાતથી લડવાનું છે, કોઈ પણ સંજોગોની અંદર આપણે આઝાદી મેળવવાની જ છે। અને બીજે દિવસે વહેલી સવારે, એટલે કે 9 ઓગસ્ટની વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના જે આગેવાની કોંગ્રેસી નેતાઓ હતા એની ધરપકડ કરી લેવામાં આવી અંગ્રેજો દ્વારા, એને ખબર એ પડી ગઈ, જેનાથી લડત છે એ વધારે ઉગ્ર બની અને વ્યાપક અને બધી જગ્યાએ ફેલાણી। અંગ્રેજોને એવું હતું કે આ બધાને પકડીને આપણે જેલમાં પૂરી દઈશું, એટલે આયોજન છે એ વેર વિખેર એનું થઈ ગયા છે, અને લડત છે એ રદ થઈ ગયા છે। પણ થી ઉલટું કાંઈકના લોકો છે એ રોષે ભરાણા કે અમારા નેતાઓની ધરપકડ કરી, એના હિસાબે સમગ્ર ભારતની અંદર છે આ લડત છે એ ફેલાઈ ગઈ, જેનાથી લડત વધારે ઉગ્ર બની। ખેડૂતો અને વિદ્યાર્થીઓ પણ આ લડતની અંદર મોટી સંખ્યામાં જોડાયા, દેશભરમાં સરકારી મકાનો, રેલવે, તારટોપી, ટેલિફોનના જે માધ્યમો છે એને ભારે નુકસાન કરવામાં આવ્યું, બરાબર, આપણા ક્રાંતિકારીઓ દ્વારા। દેશના ઘણા વિસ્તારોમાં હડતાલો પાડવામાં આવી, લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી, પોતાની રીતે મીડિયા સરકારની રચના કરવા, કે અહીંયા અમે મનસું શાસન કરવા, અને અંગ્રેજો છે એનો વિરોધ કરવા લાગ્યા। અંગ્રેજોએ આંદોલનને કચડી નાખવા દમનકારી પગલાં ભર્યા, એટલા બધા અત્યાચાર આપણા લોકો ઉપર કર્યા કે કોઈ પણ સંજોગોની અંદર આંદોલન બંધ થાય। 1943ના અંત સુધીમાં મોટા પાયે સ્વતંત્ર સેનાનીઓની ધરપકડ કરવામાં આવી, જેટલા બધા ભેગા થતા બધા પકડીને જેલમાં પૂરી દીધા અંગ્રેજો દ્વારા, અનેક લોકોએ લડતમાં જાન ગુમાવ્યા, એટલે કેટલા
જે નેતાઓ છે આપણા ક્રાંતિકારીઓ છે બરાબર એ શહીદ થયા એમ. આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે લાંબા સમય સુધી ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહીં. એટલી બધી ઉગ્ર લડત હતી કે હવે ટૂંક સમયની અંદર આપણે છે એ ભારત દેશને આઝાદી આપી નીકળી જવું પડશે અહીંથી બરાબર. હવે લાંબા સમય સુધી ભારત ઉપર શાસન થાય એમ છે નહીં, કારણ કે લોકોની એકતા જોઈને બરાબર. ત્યારબાદ આઝાદ હિન્દ ફોજ અને સુભાષચંદ્ર બોઝ, એટલે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ બરાબર, એની આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ સુભાષચંદ્ર બોઝની જે જન્મ જયંતી 23 જાન્યુઆરી બરાબર, તમે સ્ટેટસમાં એમાં બધે જોયું હશે, એ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી હતી હમણાં જ બરાબર 23 તારીખે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ અને સશસ્ત્ર ક્રાંતિ પ્રવૃત્તિના પ્રયાસો ચાલુ હતા. બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન પણ આઝાદી માટે અને ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે શસ્ત્રો સાથેની લડાઈ એના માટેના પ્રયાસો ચાલુ હતા, હથિયારો સાથેની લડાઈના, જેમાં સુભાષચંદ્ર બોઝ મુખ્ય હતા બરાબર. સુભાષચંદ્ર બોઝ એમાં મુખ્ય હતા કે કોઈ પણ સંજોગોની અંદર હવે અંગ્રેજો સામે શસ્ત્રો વગર છે લડાઈ જીતવી શક્ય નથી. જેમાં સુભાષચંદ્ર બોઝનો આપણે વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાનું જે કટક શહેર છે ત્યાં તેઓનો જન્મ થયો હતો. આઈસીએસ જેવી પરીક્ષા, મુશ્કેલ પરીક્ષા પાસ કરવા છતાં અંગ્રેજોની નોકરી ન સ્વીકારી દેશ સેવામાં જોડાયા. આઈસીએસ એટલે અત્યારે જીપીએસસી આઈપીએસ ઓફિસરની જે પરીક્ષા કહેવાય એની કેડરની પરીક્ષા હતી એ સમયે, એની સમકક્ષ. એટલા બધા છે અત્યારે આઈપીએસ ઓફિસર જે એવા અધિકારીઓ હોય એવા અધિકારી એ સમયે આઈસીએસની પરીક્ષા એટલી અઘરી ગણાતી અને એ પરીક્ષા એને પાસ કરી દીધી બીજા નંબરે, છતાં પણ એ અંગ્રેજ સરકારમાં નોકરી કરવાને બદલે દેશની સેવામાં જોડાયા બરાબર. દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટેની જે આઝાદીની ટીમ હતી એમાં જોડાયા. રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા બન્યા બરાબર, આગેવાન બન્યા, કાર્યકર્તા બન્યા પહેલાં તો, પછી આગેવાન બનવામાં જોઈએ આપણે કે હરિપુરા બારડોલી ઈસવીસન 1938 અને ત્રિપુરા ઈસવીસન 1939 એમ બે વર્ષની અંદર પ્રમુખ તરીકે ચૂંટાણા રાષ્ટ્રીય મહાસભાના, એટલે આગેવાની પણ લીધી હતી તેઓએ. થોડા સમય બાદ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથેના વૈચારિક મતભેદને કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, કે કોંગ્રેસના જે નેતાઓ હતા એના વિચારો પણ અલગ હતા અને સુભાષચંદ્ર બોઝના વિચારો અલગ હતા, એટલે વિચારો એક ન થયા એટલે એમાંથી તેઓએ રાજીનામું આપી દીધું અને એક આખો નવો જ પક્ષ બનાવ્યો જેનું નામ હતું ફોરવર્ડ બ્લોક. યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝે છે એ કયા નવા પક્ષની રચના કરી, તો કે ફોરવર્ડ બ્લોક. બીજા વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધનો પ્રચાર કરતા તેમની ધરપકડ થઈ. અંગ્રેજોની જે નીતિઓ હતી એનો વિરોધ કરતા હતા અને વિરોધ કરવાના હિસાબે અંગ્રેજો દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી. જેલમાં રાજકીય કેદીઓ સાથે અંગ્રેજ સરકાર યોગ્ય વ્યવહાર કરતી ન હોય, જેલમાં આમરણ ઉપવાસ શરૂ કર્યો અને તબિયત નથડતા તેમને નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા. પકડીને બરાબર અંગ્રેજોનો વિરોધ કરતા હતા એટલે પકડી અને સુભાષચંદ્ર બોઝને જેલમાં પૂરી દીધા. તો જેલની અંદર આપણા જે લોકો છે બરાબર, એ અંગ્રેજો આપણા લોકો ઉપર ઘણો બધો અત્યાચાર કરતા હતા, એના ઉપર પણ અત્યાચાર થતો હતો, એટલા માટે જેલની અંદર એને આમરત ઉપવાસ શરૂ કર્યો, કોઈ પણ જાતનો અનજણનો ત્યાગ કરી દીધો અને એની તબિયત બગડી. અને એ પાછા અંગ્રેજો ડરતા હતા કે જો આ જેલમાં અવસાન પામ્યા તો ભારતની અંદર વાતાવરણ છે એ ગંભીર બની જશે, એટલા માટે એને કહી દીધું નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા. નજરકેદ રાખવા એટલે એના મકાનની અંદર રાખી દીધી અને ફરતી બાજુ અંગ્રેજ પોલીસવાળા, બહાર નીકળવાનું નહીં, ઘરમાં જ રહેવાનું બરાબર, એ નજરકેદ રાખ્યા, નજર સામે જ, બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવે નહીં. ત્યાં તક મળતા એક દિવસ તેઓ પઠાણનો વેશ ધારણ કરી કલકત્તાથી અફઘાનિસ્તાન બર્લિન થઈ જાપાન પહોંચી ગયા. હવે બનાવ એવો બને છે કે જ્યારે એને ઘરમાં નજરકેદ રાખવામાં આવે છે ત્યારે એનો એક મિત્ર બરાબર, કારણ કે એનો દરરોજ ટિફિન જે દેવા આવતા એ વ્યક્તિ સાથે એને વાતચીત કરી દીધી કે આ વ્યક્તિને તમારે અહીંયા મને અંદર મળવા બોલાવવાનો છે, એટલે એનો મિત્ર જે છે પઠાણ બરાબર, એને મળવા જાય છે. એને મળવા જાય છે એટલે તરત જ પઠાણે જે કાંઈ ડ્રેસ પહેરેલો હતો કપડાં એ પોતે પહેરી લે છે સુભાષચંદ્ર બોઝ બરાબર, અને પઠાણ ઘરમાં રહીએ છે અને સુભાષચંદ્ર બોઝ છે એ પોતે વેશ પરિવર્તન કરી એટલે પઠાણનો ડ્રેસ પહેરી અને બહાર નીકળી જાય છે બરાબર. એટલે અંગ્રેજોને તો એમ જ હતું કે એને મિત્ર પઠાણ મળવા ગયો તો એ પાછો નીકળો બરાબર, એનો ચહેરો એને મળતો આવતો હતો. અને ત્યારથી પછી તરત જ સુભાષચંદ્ર બોઝ પોતાના નિવાસસ્થાનેથી નીકળી ગયા બરાબર અને કલકત્તાથી સીધા જોયા કે અફઘાનિસ્તાનથી બર્લિન જઈને જાપાન પહોંચી ગયા બરાબર. અને ત્યારે બર્લિન જાપાન
રેડિયો સ્ટેશન હતું, બરાબર. ત્યારે તો કાંઈ ટીવી નહીં, તો માધ્યમ હતા નહીં, રેડિયો ઉપરથી બધા જે કાંઈ ન્યૂઝ મળતા, તો બર્લિન રેડિયો ઉપરથી તરત એને ભાષણ આપવાનું શરૂ કરી. ત્યારે અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી, બરાબર, આશ્ચર્યચકિત થઈ ગઈ. તો આપણે તો આને કે નજર કેદ રાખ્યા છે અને આ ક્યાં નીકળાયા. ત્યારે તપાસ કરી તો ખબર પડી કે અંદર તો ઘરમાં પઠાણ છે, પોતે તો સુભાષચંદ્ર બોઝ તો અહીંયાથી નીકળી ગયા. એમ રાસબિહારી બોઝની સહાયથી ત્યાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં આવી. પછી એને રાસબિહારી બોઝ નામના વ્યક્તિ મળ્યા સાથે, અને તેઓએ ત્યાં આઝાદ હિંદ ફોજની રચના કરી, જેમાં સેનાપતિ કેપ્ટન મોહનસિંઘ હતા. આઝાદ હિંદ ફોજના કેપ્ટન તરીકે કોણ હતા? કેપ્ટન મોહનસિંઘ. સુભાષચંદ્ર બોઝ જાપાનથી આવતા તેમને આઝાદ હિંદ ફોજના વડા બનાવવામાં આવ્યા. જાપાનથી તેઓ ત્યાં પહોંચ્યા એટલે આઝાદ હિંદ ફોજના છે વડા તરીકે પછી મોહનસિંઘે સુભાષચંદ્ર બોઝની નિમણૂક કરી નાખી. તેમણે ફોજનું નવું સંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ઉમેરી, આખું નવી રચના કરી એમ ફોજની, અને નવું જોમ ઉમેર્યું એ કાર્યકર્તાઓ જે ક્રાંતિકારીઓ હતા એમાં, કે કોઈ પણ સંજોગોની અંદર આપણે ભારતને છે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાનું છે. અને ત્યારે એ તમે જોવો ને સૂત્રો, એ પણ એટલા બધા જોમ આપેલા હતા કે ચલો દિલ્હી, બરાબર, દિલ્હી ચલો એટલે કે દિલ્હી ઉપર ચઢાઈ કરી અને આપણે અહીંયા શાસન સ્થાપી દેવો છે, અંગ્રેજોની અહીંયાથી કાઢવા છે શાસનમાંથી. અને ત્યારે પણ સુભાષચંદ્ર બોઝે બીજું સૂત્ર આપ્યું હતું કે તું મુઝે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, બરાબર, કે જે વિદેશમાંથી ભારત ઉપર ચઢાઈ કરી અને ભારતમાં અંગ્રેજ શાસન સમાપ્ત કરવા માગતા હતા, ત્યારે એમ કીધું કે તું મુઝે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, કે તમે મને લડાઈની અંદર સાથ સહકાર આપો હું તમને ચોક્કસ આઝાદી અપાવીશ. તેમણે હિન્દના અગ્રીમ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, મૌલાના આઝાદ વગેરેના નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી હતી. લશ્કરી ટુકડીઓ બનાવી હતી બધી, એકનું ટુકડીનું નામ ગાંધી રાખ્યું, બીજી ટુકડીનું નામ નેહરુ રાખ્યું, બરાબર, ત્રીજી ટુકડીનું નામ આઝાદ, અને ચોથી જે ટુકડી હતી, બરાબર, એ સ્ત્રીઓની ટુકડી હતી, સ્ત્રીઓને પણ લડવા માટે તૈયાર કરી, જેનું નામ રાખ્યું લક્ષ્મીબાઈ બ્રિગેડ, બરાબર. ટુકડીની ચોથી ટુકડી જે મહિલાઓની હતી, બરાબર, એનું નામ રાખ્યું લક્ષ્મીબાઈ બ્રિગેડ. આઝાદ હિંદ ફોજે પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગોમાં કેટલાક વિજયો મેળવ્યા, પણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની સ્થિતિ બદલાતા, પુરવઠાની તંગી સર્જાતા, ભારે વરસાદ અને ભૂખમરો અને પ્રાકૃતિક પ્રતિકૂળતા સર્જાતા આઝાદ હિંદ ફોજની પીછેહઠ થઈ. 18 ઓગસ્ટ 1945 રોજ સુભાષચંદ્ર બોઝ છે જાપાન પરત ફરી રહ્યા હતા. પછીની વાત જોઈએ તો આમાં બનાવ એવો બને છે કે એ પૂર્વના જે કંઈ દેશો છે એ બાજુથી આપણા પૂર્વના રાજ્યોમાં અલગ અલગ વિસ્તારમાં વિજય મેળવતા છેક દિલ્હી સુધી પહોંચવા માગતા હતા. તો ધીમે ધીમે સુભાષચંદ્ર બોઝે પૂર્વના જે રાજ્યો છે, બરાબર, અહીંયાથી અંગ્રેજ શાસન ઉપર હુમલો કરી અને અહીંયા કબજો મેળવવાનું શરૂ કર્યું, અને ત્યાં છે કામ ચલાવ સરકારની સ્થાપના કરતા ગયા, એટલે એ વિસ્તાર કબજામાં કરતા ગયા, મતલબ એવો થાય. અને આપણે જ્યારે જાપાનની અંદર હતા સુભાષચંદ્ર બોઝ, ત્યારે જાપાનની સરકારને રજૂઆત કરી હતી, અને જાપાન છે ને એ ભારતનું પહેલેથી મિત્ર રાષ્ટ્ર છે, બરાબર, મિત્ર સહયોગ સાથ સહકાર કાયમીન માટે આપે છે, એટલે જાપાન તરફથી એને લશ્કર અને જે લશ્કરી હથિયારો હતા એ બધા આપણને જાપાન તરફથી સુભાષચંદ્ર બોઝને મળતા હતા. પણ ઘટના એવી બને છે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ હતું ત્યારે 1945 બનાવ એવો બને છે કે એક બાજુ તો આપણે સુભાષચંદ્ર બોઝજી વિજય મેળવતા હતા, ત્યાં અતિશય વરસાદ પડ્યો, બરાબર, ને આખો જંગલ વિસ્તાર, અને સાથે બીજી વસ્તુ એવી બની હારે હારે કે જાપાન ઉપર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા જાપાનના બે શહેરો ઉપર, હિરોશિમા નાગાસાકી ઉપર, અને ત્યારે એ અણુબોમ્બના હિસાબે આખું જાપાન પોતે તબાહી થઈ ગયું હતું. તો આપણે કેવી રીતે મદદ કરે? એટલે એક બાજુ તો એક આ વરસાદની પરિસ્થિતિ, એક બાજુ જાપાનથી મળતી સહાય છે એ બધી બંધ થઈ ગઈ, બરાબર, એટલે તરત જ પછી અંગ્રેજોએ તો પાછો ઇંગ્લેન્ડથી હથિયારો અને સૈનિકોનો પુરવઠો મગાવી લીધો, એટલે પાછી ટક્કરની સામે સુભાષચંદ્ર બોઝની ટીમ ટકી શકી નહીં, અને જે કાંઈ જીતેલા પ્રદેશો હતા પાછો અંગ્રેજ સરકારે ત્યાં કબજો જમાવી દીધો, અને અહીંયાથી પછી તરત જ સુભાષચંદ્ર બોઝને પીછેહઠ કરવી પડી. અને 18 ઓગસ્ટ 1945 રોજ સુભાષચંદ્ર બોઝ છે જાપાન પાછા જતા હતા ત્યારે વિમાનમાં આગ લાગી, બરાબર, અને નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એ સખત રીતે દાઈજા અને તેઓ અવસાન પામ્યા, બરાબર. આ ઘટના છે એ આપણે જાપાને કીધી છે અને આપણે, બરાબર, એના ઉપરથી આ બધું નક્કી કરી શકીએ, પરંતુ આ ઘટનાનું જે રહસ્ય છે, બરાબર, એ હજી ઉકેલાણું નથી, બરાબર, કે કેવી રીતે સચોટ રીતે જ પ્લેન અકસ્માતમાં જે મૃત્યુ પામ્યા હતા કે બીજું કોઈ કારણ હતું એની પરફેક્ટ આપણે માહિતી હજી સુધી ક્યાંય મળી નથી. તો હવે જે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તરફ જે પ્રયાસ છે એની વાત આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આભાર.